સમજો આ વિડિયો નંબર બે છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તફાવત 18 છે. તફાવત એટલે બાદબાકી, એટલે બેની અલગ અલગ, બરાબર. તો ધારો કે આપણે લખીએ, અહીંયા પહેલા લખો, બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો છે? 5:3 છે. કયો છે? 5:3 છે. તો આપણે એમાં બે સંખ્યા પહેલા નક્કી કરવી પડે, બરાબર. તો પ્રથમ આને જેમ હોય ને તો પહેલી અને બીજી. ધારો કે પ્રથમ સંખ્યા 5x, તો બીજી સંખ્યા 3x થાય. કેટલી થાય? 3x. પહેલી સંખ્યા કેટલી છે? 5x. બીજી કેટલી થાય? 3x થાય. સમજવા જેવી વાત છે. હવે શું કહે? તફાવત. તફાવત એટલે શું થાય? બાદબાકી, બરાબર. તો તફાવત બરાબર કેટલો છે? 18. તો આ બંને સંખ્યાનો તફાવત 18 લઈ લો, તો ચોખ્ખી વાત છે, તફાવત શું થાય? 5x - 3x = 18. આમાંથી બે જાય, શું રહ્યા? 2x = 18. આ બે ને નીચે પછાડો, ના ખબર પડે તો હજાર વખત નીચે. બે ના વ્યસ્ત વડે ગુણતા, બે નો વ્યસ્ત કેટલો થાય? 1/2. ચલો, 2/2, 18/2, 2 9, x બરાબર કેટલા આવ્યા? 9. હવે પ્રથમ સંખ્યા, ચલો પ્રથમ સંખ્યા શોધો. પ્રથમ સંખ્યા 5x બરાબર 5 × કેટલા આવ્યા? 9. એટલે કેટલા આવ્યા? 45. આ 9 લોય. બીજી સંખ્યા કેટલા આવ્યા? 3x. 3 × 9 કેટલા થયા? 27. ચાલો હવે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 છે, બરાબર. તો તે સંખ્યાઓ શોધો. ધારો કે અહીંયા આપણે લાઈન સર મૂકો. ધારો કે શું થશે? પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા x + 1 અને ત્રીજી સંખ્યા x + 2, બરાબર. આમાં ક્રમિક છે તો લખી નાખો. પ્રથમ ક્રમિક, ક્રમિક એ મારા વચ્ચે લખવાનું, તમે અહીંયા લખી સમજી લેજો. આ બંનેની વચ્ચે પ્રથમ ક્રમિક સંખ્યા x, બીજી ક્રમિક સંખ્યા x + 1, ત્રીજી ક્રમિક સંખ્યા x + 2. હવે ત્રણેયનો સરવાળો તો શું થાય? x + x + 1 + x + 2 = 51. ચલો, 1, 2 અને 3, 3x + 3 = 51. આ વત્તા એ સામે જાય તો ઓછા, ખબર પડશે ને હવે. કેમ નહીં તો પછી 3 ના વિરોધી ઉમેરતા. ચલો, 3 નો વિરોધી કેટલો થાય? -3, યાદ રાખજો આ વિરોધી. ચલો, 3x + 3 - 3 = 51. 3 ગયા, 3x = 48. હવે શું થાય? 3 ના વ્યસ્ત વડે ગુણતા. 3 નો વ્યાસ કેટલો થાય? 1/3. કેટલો થાય? 1/3. તો શું થાય? 3x - 1/3 = 48 × 1/3. 3 × 3 = 16. x = કેટલા મળે? 16. ચલો, હવે x = જો 16 મળ્યા તો પ્રથમ સંખ્યા બરાબર
x बराबर 16। बीजी संख्या, बीजी क्रमिक, बस क्रमिक संख्या x वत्ता 1, 16 वत्ता 1 बराबर 17। अने त्रीजी क्रमिक संख्या x वत्ता 2, 16 वत्ता 2 बराबर 18। तो जवाब शु आवे, 16, 17, 18 बराबर छे। आ रीते चलो हवे जोईशु सातमो दाखलो। 8 ना 3 क्रमिक गुणित नो सरवाळो, गुणित એટલે ગુણાકાર, ગુણિત એટલે ગુણાકાર। હવે સૌથી પહેલા કે આ સંખ્યાઓમાં સૌથી પહેલા કઈ આવશે, તો આ સંખ્યા ઉપર 8 ના ગુણિત, તો પહેલા ધારો કે પ્રથમ સંખ્યા x છે બરાબર, બીજો ગુણિત, હવે બીજો ગુણિત લેવામાં આવે ચોખ્ખી વાત છે શું લેવાનું, x વત્તા 8 બરાબર, અને ત્રીજી સંખ્યા બરાબર, ત્રીજી સંખ્યા 8 ના ગુણિતમાં, ત્રીજી અહીંયા સંખ્યા જ લખો, 8 ના ગુણિતમાં લો તો શું થાય, x વત્તા 16, ચોખ્ખી વાત છે, 8 એક 8, 8 દુ 16 બરાબર। હવે સરવાળો, ત્રણેયનો સરવાળો, તો x, x વત્તા 8, x વત્તા 16 બરાબર 888। ચાલો હવે 2 અને 3, 3x 16 ને 8 કેટલા છે, 24 બરાબર 888। હવે આને સામે લઈ જાઓ તો 3x બરાબર 888 માઇનસ 24। ચાલો આમાંથી 4, આ 6, 864, 3x અને 3 ને નીચે પછાડો, x બરાબર 864 ભાગ્યા 3 બરાબર। ચલો 3 ભાગ ચલાવો, 3 ભાગ ચલાવો શું થાય છે એ આપણે જોઈ લો, તો અહીંયા ગણો 28 તરી 84, 2 વધ્યા 88, તો સંખ્યા કેટલી આવી, x બરાબર 288। ચલો પ્રથમ સંખ્યા, સંખ્યા x બરાબર 288, બીજી સંખ્યા x વત્તા 8, 288 વત્તા 8 296, અને ત્રીજી સંખ્યા x વત્તા 16, 288 પ્લસ 16, ચાલો કેટલા થાય, 304। એક એક 3 સંખ્યાઓ બરાબર, તો આપણે અહીંયા જવાબ શું આવ્યો, 3 સંખ્યાઓ, 3 સંખ્યાઓ, પહેલી 288, બીજી 296, અને ત્રીજી 304। બોલો આટલે સુધી ક્લિયર બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જોઈશું।